ગૌ માતાના હક માટે આજે સમગ્ર ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ આ બંધના એલાનના પડઘા પડ્યા હતા, જેમાં દિયોદરમાં પણ આની અસર જોવા મળી છે, જેમાં વિવિધ સંગઠનોએ પણ બંધના એલાનને સમર્થન આપ્યું હતું, જેમાં વહેલી સવારથી જ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી એલાનમાં જોડાયા હતા. ગ્રામીણ વિસ્તારમાં પણ આ બંધની અસર દેખાઈ હતી, જેમાં ગૌપ્રેમીઓ અને સ્થાનિક લોકોએ જે સરકાર દ્વારા ગૌમાતા માટે 500 કરોડની સહાય જાહેરાત કરવામાં આવી છે તે સહાય તાત્કાલિક સરકાર ચૂકવે તેવી માંગ કરી હતી. રિપોર્ટર રાજેશ વ્યાસ, બીએ ન્યૂઝ ગુજરાતી, બનાસકાંઠા. ગાયો માટે આજે જે બંધનું એલાન આપ્યું છે એમાં વિશ્વ હિન્દુ પરિષદનું સમર્થન છે અને સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ જે આપવા માટે તમે 500 કરોડ બોલ્યા છો એ નહીં આપ્યો તો હજી આનાથી મોટું આંદોલન થશે. જય શ્રી રામ. હું રાણાભાઈ દેસાઈ, દિયોદર. આજે દિયોદરના ગૌશાળાને જે સરકારે 500 કરોડ બોલી અને જે ફરી ગયા એ પ્રમાણે આખા ગુજરાતમાં જે ગૌશાળા બંધ રાખી એ પ્રમાણે અમારે દિયોદર બંધ રહ્યું છે. દિયોદર ગામમાં કોઈ પણ માલધારીએ દૂધ પણ ભરાયું નથી અને અમે ગૌશાળાને અને ગાયો માટે કરીને આ બંધ રાખ્યું છે. સરકારને સંદેશો વાળો મારે છે કે જે તમે ગૌશાળામાં બોલી અને ફરી જો છો આ વસ્તુ વ્યાજબી નથી. તમે ગૌ માટે તમે વોટ લીધેલા છે અને આજે એના વિરોધમાં તમે એમને સહાય નથી કરતા એ સારું ના કહેવાય. આજે ગુજરાતમાં ગૌ ભક્તોએ કોલ આપ્યો હતો કે ગાયોના વારે આવીને ગુજરાત બંધ પાળે, એમાં બહુ સારો પ્રતિસાદ મળ્યો છે અને ગુજરાત સ્વયંભૂ બંધ છે એવા સમાચાર છે અને દિયોદરે બી આજે સમર્થન આપ્યું છે. દિયોદર તમામ આખું શહેર બંધ રહ્યું છે. જે જાહેરાત કરવામાં આવી હતી કે ગાયોના પોષણ માટે કરીને આ સરકારે જે બજેટમાં 500 કરોડ રૂપિયા ફાળવ્યા હતા એના 6-6 મહિના વીતી ગયા છે, પણ છતાં એક રૂપિયો બી ગ્રાન્ટ હજી સુધી ગૌશાળા પાંજરાપોળોને મળી નથી. એની માટે કરીને ગઈકાલે ગાંધીનગર ખાતે બી સાધુ સંતોનું મહાસંમેલન યોજાયું હતું અને એમાં બી એક સૂર હતો કે આ સરકારે તાત્કાલિક ધોરણે 500 કરોડની જે સહાય સરકારે જે ચૂકવવા માટે કરીને જે બિલ મંજૂર કર્યું છે એને સરકાર તાબડતોબ રિલીઝ કરે અને ગૌભક્તોને વારે આવે. અને હું બી આ વિસ્તારના એક આગેવાન તરીકે સરકારને વિનંતી કરું છું કે ગાયોની કપરી પરિસ્થિતિ છે, લંપીના રોગમાં બી હજારો પશુઓએ એને મૃત્યુ થયા છે, તો આ સરકાર તાત્કાલિક આના ઉપર કડકમાં કડક સંદેશ જે તે ડિપાર્ટમેન્ટને આપી અને પૈસા રિલીઝ કરે એવી આપના માધ્યમથી વિનંતી કરું છું.